નમસ્કાર મિત્રો ધોરણ નવ ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિના ભાગ બેમાં માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ ભાગ બેમાં માં સ્વાધ્યાય એક પોઈન્ટ એકના દાખલા શીખીશું પ્રશ્ન એક શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો મિત્રો આનો જવાબ છે હા શૂન્ય જે છે એ એક સમય સંખ્યા છે ચલો આપણે સમજીએ કે શૂન્ય જે છે એ સમય સંખ્યા કેવી રીતે છે તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ જે છે એનો જથ્થો જે છે એ જીરો એક બે ત્રણ એમ અનંત સુધી કહેવાનો ભાવાર્થ એવો છે કે પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં શૂન્યનો સમાવેશ થાય છે એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો પૂર્ણાંક સંખ્યાઓના જથ્થામાં શૂન્ય ઋણપૂર્ણાંકો અને ધનપૂર્ણાંકોનો સમાવેશ થાય છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના જથ્થામાં પણ શૂન્યનો સમાવેશ થાય છે હવે આપણે જાણીએ છીએ કે દરેક પૂર્ણ સંખ્યાઓ અને દરેક પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સમય સંખ્યાઓ છે અને પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે જેથી શૂન્ય જે છે એ પણ સમય સંખ્યા થશે હવે શૂન્યને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવાની છે તો કેટલી રીતે લખી શકાય અને કેવી રીતે લખી શકાય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં શૂન્ય જે છે એને આપણે અસંખ્ય રીતે લખી શકીએ આપણે દાખલા તરીકે જોઈએ તો અંશમાં શૂન્ય જ લેવાના છે કેમ કે આપણે શૂન્યને દર્શાવવાના છે એટલે શૂન્ય હવે છેદ જે છેદની જગ્યાએ આપણે અહીંયા લખ્યું છે ક્યુ જે છે એ શૂન્યતર પૂર્ણાંક છે ક્યુ છેદ જે છે એ શૂન્યતર પૂર્ણાંક છે આ પૂર્ણાંક છે શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે એટલે આ શૂન્ય સિવાયની આપણે આમાંથી કોઈ પણ સંખ્યા છેદમાં લઈ શકીએ તો હું શૂન્ય સિવાયની પહેલી સંખ્યા લઉં છું નવ તમે ગમે તે લઈ શકો છો કેમ કે આપણે અસંખ્ય સંખ્યાઓ છે આમાંથી એટલે ગમે તે એક પસંદ કરીએ અને એના જવાબો પણ અસંખ્ય થશે એટલે હું પહેલો જવાબ લખીશ જીરો છેદમાં નવ એટલે આ જે શૂન્ય સમય સંખ્યા છે એનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું એવી જ રીતે જીરો છેદમાં હું આ અહીંયા આગળથી ઓછા ચાર પણ લઈ શકું આ બીજી રીતે લખ્યું જીરો છેદમાં અહીંયા આગળ છેદ ક્યુ જે છે એ શૂન્યત્તર પૂર્ણાંક હોય શૂન્ય સિવાયની સંખ્યા લેવાની હોય અહીંયા આગળથી હું અગિયાર લઉં છું તમે ગમે તે સંખ્યા લઈ શકો છો શૂન્ય સિવાયની આમ શૂન્યને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે અસંખ્ય રીતે દર્શાવી શકીએ છીએ બસ ફક્ત આપણે યાદ એટલું જ રાખવાનું છે ક્યુની કિંમત શૂન્ય નથી લેવાની એટલે કે છેદમાં શૂન્ય લખવાનો નથી આમ આપણે લખી શકીએ કે ઝીરો છેદમાં ક્યુની કોઈ પણ કિંમત આમાંથી પણ ક્યુની કિંમત આપણે શૂન્ય નથી લેવાની એટલે લખ્યું છે ક્યુ જે છે એ શૂન્યત્તર પૂર્ણાંક એટલે કે ક્યુ જે છે એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે એમ પ્રશ્ન બે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો અહીં મિત્રો ત્રણ અને ચાર વચ્ચેની આપણે સમય સંખ્યાઓ લખવાની છે અને એની સંખ્યા છે છ તો જરા આવી કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય અને એની વચ્ચેની સમય સંખ્યાઓ લખવાની હોય તો આપણે ઘણી રીતે શોધી શકીએ છીએ એમાંની આપણે એક રીત જોઈએ અહીં આપણને આપેલી જે સંખ્યાઓ જે છે એ ત્રણ અને ચાર છે અને આપણે ત્રણ અને ચારની વચ્ચે છ સમય સંખ્યાઓ શોધવાની છે અથવા તો લખવાની છે હવે જે ત્રણ જે છે હું એને ત્રણ પોઈન્ટ લખી શકું અને ચાર જે છે એને હું આ ચારને ચાર 4.0 લખી શકું હવે ત્રણ પોઈન્ટ અને ચાર પોઈન્ટ વચ્ચે હું લખી શકું કે ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ છ આગળ પણ મળશે પણ આપણે છ સમય સંખ્યાઓ જ લખવાની છે એટલે હું આગળ છ સમય સંખ્યાઓ લખું છું આ બધી જ સંખ્યાઓ જે છે એ ત્રણ અને ચારની વચ્ચેની સમય સંખ્યાઓ છે અને એની સંખ્યા જે છે એ છ છે આમ ત્રણ અને ચાર વચ્ચે આવેલી છ સમય સંખ્યાઓ જે છે એ ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ છ થાય એક બાબત ખાસ યાદ રાખશો મિત્રો કોઈ પણ બે સમય સંખ્યા હોય અહીંયા આગળ ત્રણ ને ચાર છે એમ આવી કોઈ પણ લઈ શકાય આ બે સંખ્યા પણ લઈ શકાય ત્રણ પોઈન્ટ એક અને ત્રણ પોઈન્ટ બે એની વચ્ચે આપણને કેટલી સમય સંખ્યાઓ મળે તો આપણને અનંત સમય સંખ્યાઓ મળે એટલે કે અસંખ્ય સમય સંખ્યાઓ મળે આ તમે ખાસ યાદ રાખશો હવે આપણે જે સંખ્યાઓ ત્રણ અને ચાર છે એની વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધવાની બીજી રીત જોઈશું અહીં આપણને જે આપેલી સંખ્યાઓ જે છે એ ત્રણ અને ચાર છે અને એની વચ્ચેની આપણે છ સમય સંખ્યાઓ શોધવાની છે એટલે હું ત્રણને ને ત્રણના છેદમાં એક અને ચારને ને ચારના છેદમાં એક હું એવું લખી શકું અહીં જોઈ શકાય છે કે આ બંને સંખ્યાઓ જે છે ત્રણ અને ચાર બંનેનો છેદ જે છે એ સમાન છે અને ત્રણ અને આ ચારની વચ્ચેની મારે છ સમય સંખ્યાઓ શોધવાની છે હવે છ સમય સંખ્યાઓ શોધવાની હોય હું પહેલાં છ લખીશ જો ત્રણ સમય સંખ્યાઓ શોધવાની હોત તો હું ત્રણ લખત અહીંયા આગળ પણ મારે અહીં છ સમય સંખ્યાઓ શોધવાની છે એટલે છ લખીશ અને એમાં એક ઉમેરી દઈશ જેથી મને મળશે સાત આ સાત વડે હું આ પહેલી સંખ્યા અને આ બીજી સંખ્યાના અંશ અને છેદને આ સાત સાત વડે હું ગુણી નાખીશ જેથી મને મળશે ત્રણના છેદમાં એક છે અંશમાં પણ ગુણ્યા સાત અને છેદમાં પણ ગુણ્યા સાત એ રીતે આ સંખ્યા જે છે ચારના છેદમાં એક અંશમાં પણ ગુણ્યા સાત અને છેદમાં પણ ગુણ્યા સાત જેથી આ સંખ્યા મને મળશે એકવીસ છેદમાં સાત ત્રણ સત્તા એકવીસ અને સાત એકા સાત ચાર સત્તા અઠયાવીસ છેદમાં સાત આવું કરવાથી આપણને શું ફાયદો થયો મિત્રો જો અહીં એક તો છેદ સરખો જ છે અને એકવીસ અને અઠ્યાવીસની વચ્ચે સંખ્યાઓનો ગાળો ઊભો થયો જેથી હું સરળતાથી એકવીસના છેદમાં સાત અને અઠ્યાવીસના છેદમાં સાતની વચ્ચેની છ સમય સંખ્યાઓ લખી શકીશ કેવી રીતે તો જુઓ એકવીસ છેદમાં સાત પછી આવશે બાવીસ છેદમાં સાત ત્રેવીસ છેદમાં સાત ચોવીસ છેદમાં સાત પચીસ છેદમાં સાત છવ્વીસ છેદમાં સાત સત્યાવીસ છેદમાં સાત અને પછી સીધા આવી જાય આ અઠ્યાવીસ છેદમાં સાત આવું કરવાથી આપણને એકવીસ છેદમાં સાત અને અઠ્યાવીસ છેદમાં સાતની વચ્ચે સીધી છ સમય સંખ્યાઓ મળી ગઈ દાખલો ત્રણ ત્રણ પંચમાંશ અને ચાર પંચમાંશ વચ્ચેની પાંચ સંખ્યાઓ શોધો મિત્રો આપણે આગળ અને ચાર સંખ્યાઓ શોધવાની છે હવે પાંચ શોધવાની હોય હું પહેલા લખીશ પાંચ અને એમાં ઉમેરી દઈશ એક જેથી મને મળશે છ આ છ વડે આના અને આના અંશ અને છેદને હું આ છ વડે ગુણી નાખીશ જેથી મને મળશે આ ત્રણના છેદમાં પાંચ અંશ અને છેદને છ વડે ગુણી નાખ્યા આ છ વડે આ ચાર પંચમાં એને અંશ અને છેદને છ વડે ગુણી નાખ્યા જેથી મને મળશે ત્રણ છંગ અઢાર અને છેદમાં પાંચ છીસ અહીંયા મને મળશે ચાર છોવીસ અને પાંચ છીસ હવે હું અઢારના છેદ ત્રીસ અને ચોવીસના છેદમાં ત્રીસ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ સરળતાથી લખી શકીશ જે મળશે અઢાર પછી આવશે ઓગણીસના છેદમાં ત્રીસ વીસના છેદમાં ત્રીસ એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ ત્રેવીસના છેદમાં ત્રીસ અને પછી સીધા આવી જશે ચોવીસના છેદમાં ત્રીસ આમ મને ત્રણ પંચમાંશ અને ચાર પંચમાંશ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ જે છે એ ઓગણીસના છેદમાં ત્રીસ વીસના છેદમાં ત્રીસ એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ અને ત્રેવીસના છેદમાં ત્રીસ મળશે પ્રશ્ન ચાર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો એમાં આપણે પહેલું જોઈશું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે મિત્રો આપેલું વિધાન જે છે એ મિત્રો સત્ય છે કેવી રીતે ચાલો એની સમજ મેળવીએ સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો જોઈશું પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો જે છે એમાં એક બે ત્રણ ચાર એમ અનંત સુધી સંખ્યાઓ આવશે હવે હું પૂર્ણ સંખ્યાનો જથ્થો લઈશ એટલે પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી સંખ્યા આવશે હવે આપણો આપણું જે વિધાન જે છે એ આ મુજબ છે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે આમાંથી હું કોઈ પણ એક સંખ્યા લઉં અથવા બધી જ સંખ્યાઓ લઉં તે બધી જ પૂર્ણ થાય છે અહીં જોઈ શકાય છે કે આ બધી જ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે એટલે કે આ બધી સંખ્યાઓને હું પૂર્ણ સંખ્યા કહી શકું છું માટે આપેલું જે વિધાન જે છે એ સત્ય છે પ્રશ્ન બે બીજું વિધાન દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે સૌથી પહેલાં આ જે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ બધી જ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યા થશે આપણને એવું કહેવા માંગે છે તો આપેલું વિધાન સત્ય છે કે અસત્ય તો આનો જવાબ આવશે આપેલું જે વિધાન છે અસત્ય ચાલો આપણે એની સમજ મેળવીએ કેવી રીતે આ વિધાન અસત્ય થાય છે સૌથી પહેલાં હું પૂર્ણાંક સંખ્યાઓ લઈશ પૂર્ણાંક સંખ્યાઓના જથ્થામાં ઋણપૂર્ણાંકો શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે આ બધી જ સંખ્યાઓને પૂર્ણાંકો કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય હવે હું પૂર્ણ સંખ્યાઓનો જથ્થો લઈશ પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં શૂન્ય એક બે ત્રણ આમ અનંત સુધી આવશે હવે અહીંયા આગળ આપણને આપેલું વિધાન એવું કહેવા માંગે છે કે આ બધી જ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ બને છે દાખલા તરીકે આમાંથી હું કોઈ એક સંખ્યા લઉં ઓછા બે તો આ પૂર્ણાંક સંખ્યા છે એ અહીંયા આગળ આવતી નથી એટલે એને પૂર્ણ સંખ્યા ના કહેવાય અને પૂર્ણાંક કહેવાય પણ પૂર્ણ સંખ્યા કહેવાતી નથી એટલે દરેક પૂર્ણાંક દરેક પૂર્ણાંક માટે આવું બનતું પ્રશ્ન ત્રણ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આપેલું વિધાન જે છે મિત્રો અસત્ય છે ચાલો આપણે એની સમજ મેળવીએ અહીંયા આગળ પૂર્ણ સંખ્યાની વાત છે એટલે પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં શૂન્ય એક બે ત્રણ ચાર એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે હવે આપણે દરેક સમય સંખ્યાની વાત કરી છે એટલે કોઈ એક સમય સંખ્યા લઈએ અહીંયા આગળ મેં સમય સંખ્યા લીધી છે એક દ્વત્યાંશ આ એક દ્વત્યાંશ સંખ્યા જે છે એમાં આ એક દ્વિત્યાંશનો સમાવેશ પૂર્ણ સંખ્યાના જથ્થામાં થતો નથી એટલે આ સમય સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા બનતી નથી એવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ બે પોઈન્ટ પાંચ જે સમય સંખ્યા છે બે પોઈન્ટ પાંચનો આ પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં સમાવેશ થતો નથી એટલે બે પોઈન્ટ પાંચ જે છે સમય સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા નથી આમ આપણે કહી શકીએ કે દરેક સમય સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા નથી બનતી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં